હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે પશ્ચિમ બંગાળમાંથી અરબી સમુદ્રમાં આવેલ ડિપ્રેશનથી ઓક્ટોબર સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વરસશે તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ વરસવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વાતાવરણના પલટા સાથે માવઠાનું અનુમાન છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે તો બાવીસ ઓક્ટોબરથી પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે સાયક્લોનમાં પરિવર્તિત થશે આ સાયક્લોનની ગતિ સો કિલોમીટર કે તેથી વધુ રહેવાની શક્યતા છે જેના પગલે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે સાત નવેમ્બરે પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે સાતથી દસ નવેમ્બર વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોમાં માવઠાની શક્યતા છે આ વાવાઝોડાના કારણે અને ઉત્તર ભારતના વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવી શકે છે

અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે જેના કારણે તારીખ બાવીસથી છવ્વીસમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે લગભગ ત્યાંની ગતિ સોથી એકસો વીસ કિલોમીટર કે ત્યાંનાથી વધારે રહી શકે છે પરંતુ આ દર્શામાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે આ મજબૂત પશ્ચિમી વિક્ષેપના લીધે અને હાલમાં જે સિસ્ટમમાં જે લો પ્રેશર અરબ અરબ સાગરમાં બન્યું હતું ત્યાંની ત્યાંની અસરોના લીધે હજુ તારીખ બાવીસ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં તો ક્યાંક ક્યાંક વરસાદ વરસતો રહેશે પણ આ વખતે પશ્ચિમી વિક્ષોભ લગભગ દિવાળીના દિવસોની આસપાસ પણ આવવાની શક્યતા રહેશે અને તારીખ સાત નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બનશે તે સિસ્ટમનો ભેજ અને એક પછી આવતા એક પછી એક આવતા પચીસમી વિક્ષોભની અસરના તળે લગભગ વરસાદ થવાની શક્ય કમોસમી માળખું થવાની શક્યતા રહેશે અને તારીખ સાતથી દસમાં વાદળવાયું કે ક્યાંક કમોસમી વરસાદ ગુજરાતમાં થઈ શકવાની શક્યતા રહેશે